નમસ્કાર મિત્રો, મારું નામ યશ રાઠોડ છે. આજે હું તમારા માટે ટોપિક લઈને આવ્યો છું, ડિફરન્સ બિટવીન એસી એન્ડ ડીસી ટ્રાન્સમિશન લાઇન. એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન વચ્ચેનો તફાવત. આ ટોપિક છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સબ્જેક્ટ, જે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર આવે છે. તેનો એક એકદમ મહત્ત્વપૂર્ણ ટોપિક છે, જે તમને જીટીયુની એક્ઝામમાં પણ વારંવાર પૂછાય છે. તો વાત કરીએ એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇનની, તો તમે જોઈ શકો છો કે અહીંયા બે તમને ઇમેજ બતાવવામાં આવેલી છે, એમાં એકમાં છે અલ્ટરનેટિંગ કરંટ અને બીજું છે ડાયરેક્ટ કરંટ. તો પહેલાં તો એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન વચ્ચેના તફાવત આપણે જાણવું હોય તો એ પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે એસી એટલે શું અને ડીસી એટલે શું. તો તમે જુઓ છો આ ઇમેજની અંદર અલ્ટરનેટિંગ કરંટ, કરંટની વેલ્યુ જે છે એ ટાઈમ સાથે સતત બદલાતી રહે છે. તે પ્રકારનો કરંટ હોય છે એ એસી કરંટ હોય છે, અને સમયની સાથે જેની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે, એટલે કે 0 સેકન્ડે પણ જેટલી વેલ્યુ હતી એટલી જ વેલ્યુ આગળ ગમે તેટલો ટાઈમ થશે તેની વેલ્યુ એટલી જ રહેશે. તો આ છે બંને વચ્ચેનો ડિફરન્સ, અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ હોય છે એની અંદર ફ્રિકવન્સી હોય છે, ડાયરેક્ટ કરંટની અંદર ફ્રિકવન્સી હોતી નથી. તો વળી ક્વેશ્ચન થશે કે આ ફ્રિકવન્સી એટલે શું. તો મિત્રો, ફ્રિકવન્સી એટલે હું તમને કહી દઉં કે આ તમે જોઈ રહ્યા છો, જો અહીંયા અલ્ટરનેટિંગ કરંટ જે છે, બરાબર છે, તેની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ પોઈન્ટ, આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટ સુધી, આ જે આખી એક સાયકલ કહેવાશે આને, બરાબર. હવે આ એક સાયકલ જે છે એ કેટલા સમયની અંદર પૂરી થાય છે, એટલે કે 1 સેકન્ડની અંદર આવી કેટલી સાયકલ કમ્પ્લીટ થશે, બરાબર છે. એ જે વેલ્યુ આવે છે એને કહેવાશે ફ્રિકવન્સી. એટલે ફ્રિકવન્સી એટલે શું, તો કે 1 સેકન્ડમાં કમ્પ્લીટ થતી સાયકલ, જે ડાયરેક્ટ કરંટની અંદર હોતી નથી. એટલે ડાયરેક્ટ કરંટની અંદર ફ્રિકવન્સી કેવી હોય છે, 0. તો હવે તમને એસી અને ડીસી વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ હશે. બીજું કે અહીંયા આપણે ઘરની અંદર જે સપ્લાય આવે છે એ સપ્લાય જે છે એ કયો હશે, એસી હશે, બરાબર. એ લગભગ બધાને ખ્યાલ હશે. અને બેટરીની અંદર જે પણ પાવર આપણને મળે છે એ કયો હશે, ડીસી હશે, બરાબર. બીજું કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનની વાત કરીએ છીએ, તો ટ્રાન્સમિશન લાઇન એટલે શું. તો મિત્રો, ટ્રાન્સમિશન કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુને મોકલવું. તો અહીંયા આપણે વાત કરશું પાવરની, તો પાવર આપણે ટ્રાન્સમિટ કરવો પડશે. તો ક્યાંથી કરશું પાવર ટ્રાન્સમિટ, તો કે આપણે જેટલા પણ જનરેટિંગ સ્ટેશન છે ત્યાંથી પાવર પહેલાં ઉત્પન્ન કરશું, અને પછી શું કરશું આપણે, તો કે એ પાવરને આપણે ઘર સુધી પહોંચાડશું. તો એ કેના દ્વારા પહોંચશે, બસ, ટ્રેન, હોડી, એના દ્વારા તો કંઈ પહોંચશે નહીં. તો શું કરવું પડશે, એના માટે આપણે ટ્રાન્સમિશન ટાવરની જરૂર પડશે. તો આ ટ્રાન્સમિશન ટાવર જે છે એની આકૃતિ અહીંયા, અથવા તો ઇમેજ તમે કહો, ફોટો અહીંયા દર્શાવેલો છે. હવે એની અંદર કેટલી વસ્તુઓ છે એ પહેલાં બેઝિક આપણે ખ્યાલ મેળવી લઈએ. તો મિત્રો, આપણને ખબર છે કે પાવર જે છે એ કોના દ્વારા ટ્રાન્સમિટ થઈ શકશે, તો કે ટ્રાન્સમિશન લાઇન દ્વારા. તો ટ્રાન્સમિશન લાઇનને સપોર્ટ કરવા માટે ટ્રાન્સમિશન ટાવરની પણ જરૂર પડશે. તો અહીંયા તમે જુઓ છો આ જે કંડક્ટર્સ છે, જો આ શું છે, કંડક્ટર્સ છે, બરાબર. કંડક્ટર્સ એટલે શું, તો કે જેના દ્વારા કરંટનું વહન થઈ શકે એ પ્રકારના મટીરિયલને આપણે કંડક્ટર્સ કહીએ છીએ. તો એની અંદર કયા પ્રકારના મટીરિયલ આવે, કોપર અને એલ્યુમિનિયમ, સોનું છે, જેટલી પણ ધાતુ છે એ બધી કેની અંદર આવશે, કંડક્ટરની અંદર આવશે. તો કંડક્ટરની અંદર જે ટ્રાન્સમિશન લાઇનની અંદર ઉપયોગ થાય છે એ મહત્ત્વપૂર્ણ મોટાભાગે કયું હોય છે, એલ્યુમિનિયમ હોય છે. એસીએસઆર કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. બીજું, આ જે કંડક્ટર છે એને સપોર્ટ કરવા માટે ક્રોસામ આપેલું છે, ઉપર જે અહીંયા બતાવેલું છે અર્થ વાયર. અર્થ વાયરનું કામ એ છે કે જ્યારે પણ વીજળી પડશે એટલે ડાયરેક્ટલી તે આના કોન્ટેક્ટમાં આવશે, અને આ ટ્રાન્સમિશન લાઇન છે એને બાયપાસ થઈ જશે, અને જે વીજળી જે છે, શોક જે છે, એ ડાયરેક્ટ અર્થ વાયર થ્રુ સીધો ગ્રાઉન્ડ થઈ જશે અહીંયા, જેથી કરીને ટ્રાન્સમિશન લાઇન છે એને પ્રોટેક્શન મળી રહેશે. બીજું, આ ડેમ્પર છે, ઇન્સ્યુલેટર છે, સ્પેસર અને ટાવર, આ રીતના એક ટ્રાન્સમિશન ટાવર હોય છે કે જે ટ્રાન્સમિશન લાઇનને સપોર્ટ કરે છે, બરાબર. હવે આપણે આગળ જઈએ તો આ પણ એક પ્રકારના, જો તમે જોઈ શકો છો અહીંયા, ટ્રાન્સમિશન ટાવર જ છે, ડીસી છે અને એસી માટેનો. પછી એ આધાર રાખે ડિફરન્ટ એના સ્પેસિફિકેશન ઉપર કે કેટલા વોલ્ટેજની લાઇન છે. પણ એક મોટો ડિફરન્સ તમે અહીંયા જોઈ શકો છો, આપણને ખબર છે કે એસી જે છે એની અંદર 3 ફેઝ હોય છે અને ડીસી અંદર 2 ફેઝ હોય છે.
બરાબર છે. એસી ની અંદર આર વાય અને બી હોય છે, ડીસી ની અંદર એક પોઝિટિવ અને એક નેગેટિવ હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે એસી ટાવરની અંદર 3 ક્રોસામાં આવેલા છે અને ડીસી ટાવરની અંદર 2 ક્રોસામાં આવેલા છે. તો આ એક તમે નરી આંખે જોઈ શકો તેવો તફાવત જે છે અહીંયા દર્શાવેલો છે. આ પણ એક પ્રકારનો ટ્રાન્સમિશન ટાવર જ છે, બરાબર તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ જે આપણો આજનો ટોપિક છે, બરાબર, એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન વચ્ચેનો તફાવત. તો મિત્રો જોઈએ આપણે, પહેલાં તો એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન છે બંનેને ડેફિનેશન આપેલી છે. તો કે એસી ટ્રાન્સમિશન લાઇન એટલે શું અને ડીસી ટ્રાન્સમિશન લાઇન એટલે શું? તો કે જે ટ્રાન્સમિશન લાઇન અલ્ટરનેટિંગ કરંટ પસાર કરે છે અથવા તો અલ્ટરનેટિંગ કરંટ ટ્રાન્સમિટ કરે છે તેને એસી લાઇન કહેવાશે. અને જે ટ્રાન્સમિશન લાઇન ડીસી પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચાડવા માટે ઉપયોગ થાય છે તેને શું કહેવાશે? ડીસી ટ્રાન્સમિશન લાઇન, બરાબર. તો બંનેની ડેફિનેશન ખ્યાલ પડી ગઈ. ફરી એકવાર કહી દઉં છું, એસી ટ્રાન્સમિશન લાઇન એટલે શું? તો કે જે ટ્રાન્સમિશન લાઇન દ્વારા એસી પાવર એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ટ્રાન્સફર થશે તેને કહેવાશે એસી ટ્રાન્સમિશન લાઇન. અને જે ટ્રાન્સમિશન લાઇન દ્વારા ડીસી પાવરનું ટ્રાન્સફર થશે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી એને કહેવાશે ડીસી ટ્રાન્સમિશન લાઇન. બીજો ડિફરન્સ છે નંબર ઓફ કંડક્ટર, એટલે કે કંડક્ટરની સંખ્યા, વાહકની સંખ્યા. તો એસી ટ્રાન્સમિશન લાઇન હશે એની અંદર વાહકની સંખ્યા હશે 3, ડીસીની અંદર હશે 2. ડીસીની અંદર 2 હશે, પોઝિટિવ અને નેગેટિવ. એસીની અંદર 3 ફેઝ હશે, આર, વાય અને બી. બીજું ઇન્ડક્ટન્સ અને સર્જ, અને સર્જની ઇફેક્ટ એસીની અંદર આવશે, ડીસીની અંદર આવશે નહીં. કારણ કે ડીસીની અંદર ફ્રિકવન્સી નથી, તો એની અંદર ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ બંનેની ઇફેક્ટ આવશે. બીજું છે વોલ્ટેજ ડ્રોપ, તો વોલ્ટેજનો ડ્રોપ જે છે એ કેની અંદર વધારે હશે? તો કે એસીની અંદર વધારે હશે, ડીસીની અંદર ઓછો હશે. બીજું છે સ્કિન ઇફેક્ટ, તો જે સ્કિન ઇફેક્ટ જે છે એ ટ્રાન્સમિશન લાઇનમાં થશે, ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં થશે નહીં. એનું કારણ તમને કહો કે સ્કિન ઇફેક્ટ જે છે વધારે પડતી કેના ઉપર આધાર રાખે? ફ્રિકવન્સી ઉપર આધાર રાખે છે. તો ફ્રિકવન્સી તો ડીસીની અંદર હોવાની નથી, એટલા માટે ડીસી ટ્રાન્સમિશન લાઇનની અંદર સ્કિન ઇફેક્ટ છે આવશે નહીં. સ્કિન ઇફેક્ટ શું છે તમને થોડોક ખ્યાલ આપી દઉં. સ્કિન ઇફેક્ટ એવી વસ્તુ છે કે જ્યારે પણ એસી ટ્રાન્સમિશન લાઇન હોય કે જે કંડક્ટરમાંથી એસી કરંટ પસાર થતો હોય, જ્યારે એ કરંટ પસાર થશે ત્યારે તેના બહારના ભાગમાં કરંટની ડેન્સિટી વધી જશે, બરાબર. અને અંદરના ભાગમાં કરંટ ડેન્સિટી કેવી હશે? ઓછી હશે. એટલે કે કરંટ જે પણ આપણો કંડક્ટર છે એના ઉપરના જે સ્તર હશે, લેયર હશે, એના ઉપર કરંટ જે છે એની વેલ્યુ વધારે હશે. એક પ્રકારની સ્કિન ઇફેક્ટ છે અને એક પ્રકારનો લોસ છે, બરાબર છે. પછી જે છે ઇન્સ્યુલેશનની જરૂરિયાત, તો ઇન્સ્યુલેશનની જરૂરિયાત એસીની અંદર વધારે હશે કે ડીસી ટ્રાન્સમિશનની? તો આપણે ખબર પડી જશે કે ફેઝની વેલ્યુ જેમ વધારે એમ ઇન્સ્યુલેશન પણ વધારે જશે. તો ડીસી જે છે એની અંદર 2 જ ફેઝ હોય છે, તો એની માટે ઇન્સ્યુલેશન ખાલી 2 ફેઝને જ આપવા પડશે. પણ જ્યારે જે એસી ટ્રાન્સમિશન લાઇન છે એની અંદર ફેઝની સંખ્યા 3 છે, તો આપણે 3 ફેઝ માટે ઇન્સ્યુલેટરની જરૂર પડશે. એટલે કે ઇન્સ્યુલેશન જે છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં વધારે જરૂર પડશે, ડીસીની અંદર ઓછું જરૂર પડશે. ઇન્ટરફિયરન્સ એટલે કે જે ટ્રાન્સમિશન લાઇન છે, ધારો કે એસી ટ્રાન્સમિશન લાઇન છે, એની નજીકમાં કોઈ કોમ્યુનિકેશન લાઇન જાય છે તો એની સાથે આ લાઇનનું ઇન્ટરફિયરન્સ એટલે કે આ લાઇનની એટલે કે એસી ટ્રાન્સમિશન લાઇનની બીજી લાઇન ઉપર ઇફેક્ટ કેવા પ્રકારની હશે? તો કે વધારે હશે. એટલે કે આની અંદર ઇન્ટરફિયરન્સ થશે, ડીસી ટ્રાન્સમિશન લાઇન છે એ બીજી કોઈ લાઇન ઉપર ઇન્ટરફિયરન્સ કરશે નહીં, કે બીજી કોઈ લાઇનનું ઇન્ટરફિયરન્સ ડીસી ટ્રાન્સમિશન લાઇન ઉપર થશે નહીં. બીજું છે કોરોના લોસ, તો કોરોના લોસ જે છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં થશે, ડીસીમાં થશે નહીં. ડાયઇલેક્ટ્રિક લોસ એ પણ એસી ટ્રાન્સમિશન લાઇનમાં થશે, ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં થશે નહીં. બીજું છે આપણે ખબર છે કે અલગ અલગ જે ગ્રીડ આવેલી હોય છે, અલગ અલગ ટ્રાન્સમિશન લાઇન જે છે અલગ અલગ પાવર પ્લાન્ટમાંથી આવતા હશે, તો દરેક પાવર પ્લાન્ટમાંથી જેટલા પણ ટ્રાન્સમિશન ટાવર નીકળે છે, તો જેટલી પણ ટ્રાન્સમિશન લાઇન નીકળે છે, દરેકે દરેક લાઇનને શું કરેલી હોય? એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ કરેલી હોય. તો ઇન્ટરકનેક્ટેડ કરવામાં ડિફિકલ્ટી જે એસી હશે એની અંદર આવશે નહીં, પણ ડીસી ટ્રાન્સમિશન લાઇન હશે એની અંદર એ ડિફિકલ્ટી આવશે. બીજું છે કોસ્ટ, તો મિત્રો હમણાં તમે જોયું, જો તમને અહીંયા જુઓ તમે
એસી ટ્રાન્સમિશન લાઇન છે, તમે જોઈ શકો છો એની હાઇટ કેવી છે, વધારે છે, ડીસીની હાઇટ કેવી છે, ઓછી. તો સ્ટ્રક્ચર બનાવવા માટેનો ખર્ચો જે છે કેની અંદર વધારે આવશે, ઓબ્વિયસ વાત છે એસીની અંદર વધારે આવશે. એસીની અંદર બીજું ત્રણ ફેઝ હશે તો એના માટે ત્રણ ઇન્સ્યુલેટર દરેક સાઇડ જોશે, અહીંયા બે ઇન્સ્યુલેટર જોશે. તો ઓવરઓલ તમે જોશો તો કોસ્ટ જે છે એટલે કે ખર્ચો કેમ વધારે હશે, એસી ટ્રાન્સમિશન લાઇન છે એની અંદર ખર્ચો કેવો હશે, વધારે હશે. અને ડીસી ટ્રાન્સમિશન લાઇન છે, એસી ટ્રાન્સમિશન લાઇનની સાપેક્ષ એનો ખર્ચ કેવો છે, એકદમ ઓછો છે. બીજું છે કંડક્ટરની લેન્થ, બરાબર છે. તો કંડક્ટરની લેન્થ જે છે એ નાની હશે કેની અંદર, એસીની અંદર, અને ડીસીની અંદર કેવી હશે, વધારે હશે. બીજું તો કે મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ જે છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં સહેલું અને સસ્તું છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ડિફિકલ્ટ છે એટલે અઘરું છે અને થોડુંક ખર્ચાળ છે. ત્રીજું કે ભાઈ ટ્રાન્સફોર્મર, હા તો હવે ટ્રાન્સફોર્મર એટલે શું બધાને ખબર હોવી જ જોઈએ, છતાં બી તમને કહી દઉં છું ટ્રાન્સફોર્મર જે છે એનું કામ શું છે. તો કે એ વોલ્ટેજ અથવા તો કરંટને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરશે ફ્રિકવન્સીમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર. તો આપણને ખબર છે કે ભાઈ એસી ટ્રાન્સમિશન લાઇન હોય એ હાઈ વોલ્ટેજની લાઇન હશે, બરાબર છે. એટલે કે વોલ્ટેજને હાઈમાંથી લો કરવા માટે અથવા તો લોમાંથી હાઈ કરવા માટે ટ્રાન્સફોર્મરની જરૂર પડશે. તો એ ટ્રાન્સફોર્મર જે છે એસી લાઇનમાં જરૂર પડશે એની, જ્યારે ડીસી લાઇન જે છે એની અંદર ટ્રાન્સફોર્મર જે છે એ હશે નહીં. કારણ કે જ્યારે તમે ટ્રાન્સફોર્મર જે છે એને ડીસી લાઇન ઉપર તમે ચલાવશો તો શું થશે કે ટ્રાન્સફોર્મરની ફ્રિકવન્સી ઝીરો હોવાને કારણે જે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ છે એ બંધ થવાના ચાન્સ રહેશે. એટલા માટે ટ્રાન્સફોર્મર જે છે એમાં કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, અને એસીની અંદર ટ્રાન્સફોર્મરની રિક્વાયરમેન્ટ હશે. તો આ બધા પોઈન્ટ જે છે મિત્રો આ તમારે યાદ રાખવા પડશે, અને એકદમ સહેલા પોઈન્ટ છે, બરાબર. આ ક્વેશ્ચન જે છે વારંવાર તમારા જીટીયુની એક્ઝામની અંદર પૂછાય છે, આમાંથી એમસીક્યુ પણ નીકળી શકે, તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ સિમ્પલ પોઈન્ટ છે, બરાબર. છતાં બી કોઈને પણ કાંઈ ક્વેશ્ચન હોય તો એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી, નંબર તમને આપેલ જ છે, બરાબર છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ.